નમસ્તે ને કેમ છો, ધ ડેઝર્ટ સ્ટોરીઝમાં હું સુરભિ ઠક્કર તમારું સ્વાગત કરું છું. તો ચલો સાંભળી લઈએ આજના મુખ્ય સમાચાર. 30 ડિસેમ્બર 2021 રોજ તેની ટ્રાયલ કામગીરી શરૂ કર્યા પછી વોડાફોને 6 માર્ચ ઓમાનની સલ્તનતમાં તેની કામગીરીની 70 વર્ષ શરૂઆતની ઉજવણી કરી. આ કાર્યક્રમ રોયલ ઓપેરા હાઉસ મસ્કત ખાતે સંસ્કૃત રમતગમત અને યુવા મંત્રી એચ સૈયદ તહેઝીન બિન હૈતમ અલ સૈદની નીચ હેઠાણ ઘણા મહેમાનો તેમજ કંપનીના સભ્યગો હાજરમાં આયોજિત ઉત્સવ સમારોહ યોજાયો હતો. બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને એક્ઝિક્યુટિવ્સ મેનેજમેન્ટની હાજરમાં રશિયામાં વાણિજ્યક અને ચાર્ટર એરલાઇન્સ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સ્થગિત કરવાનું શરૂ કર્યું છે, કારણ કે યુક્રેન પર તેના હુમલાનું પરિણામ ચાલુ છે. શનિવારે ફેડરલ અને ટ્રાન્સપોર્ટ એજન્સીએ ભલામણ કરી હતી કે વિદેશી ગંતવ્યોમાં નોંધાયેલા વિમાનો સાથેની રશિયન એરલાઇન્સ રવિવારથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ સ્થગિત કરે છે. વિદેશમાં વિમાનોની સામૂહિક ધરપકડ વચ્ચે સ્થાનિક આવેલા અનુસાર વિદેશી સરકારો દ્વારા વિમાનને જપ્ત કરવામાં આવી શકે છે. હિઝ હાઈને શેખ અહેમદ બિન સઈદ અલ મક્તુમ દુબઈ સિવિલ એવિએશન અથોરિટીના ચેરમેન અને અમીરાત એરલાઇન્સ અને ગ્રુપના ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ ફોર્બ્સ મિડલ ઇસ્ટની ટોપ 50 ટ્રાવેલ એન્ડ ટુરિઝમ લીડર્સની યાદીમાં ટોચના સ્થાને છે. આ સૂચિ 50 નેતાઓને સ્પોટલાઇટ કરે છે, જેઓ વિશ્વ સાથે પૂર્ણ જોડાવવાની તેમની ઈચ્છાને આધારે મધ્ય પૂર્વના પ્રયાસ અને પ્રયત્ન ઉદ્યોગમાં વૃદ્ધિ કરે છે. બે પવિત્ર મસ્જિદોના કસ્ટોડિયન કિંગ સલમાનના આશ્રય હેઠાણ પ્રિન્સેસ નોહરા બિન અબ્દુલ રહેમાન યુનિવર્સિટી મંગળવારે તેના 4th સત્રમાં પ્રિન્સેસ નોહરા બિન અબ્દુલ રહેમાન યુનિવર્સિટી પ્રાઇઝ ફોર વુમન એક્સેલન્સના વિજેતાઓની ઉજવણી કરશે, જેમાં શિક્ષણ પ્રધાન ડોક્ટર હમદ બિનની હાજરમાં મુહમ્મદ અલ શેખ યુનિવર્સિટી કોન્ફરન્સ અને સેમિનાર સેન્ટરમાં. પુરસ્કારમાં 6 ક્ષેત્રોના સમાવેશ થાય છે: આરોગ્ય વિજ્ઞાન, પ્રાકૃતિક વિજ્ઞાન, સાહિત્ય સામાજિક કાર્ય, આર્થિક પ્રોજેક્ટ્સ અને કલાકાર્ય. આજના સમાચારમાં બસ એટલું જ. કાલે મળશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જલસા કરો, મજા કરો. ધન્યવાદ.